વડીલોપાર્જિત મિલકત સંયુક્ત નામે ચાલતી હોય ત્યારે તેમાંનો કોઈ એક વ્યક્તિ તેના હિસ્સાનું વિલ કરી શકે અને હિસ્સાની વહેંચણી થયેલ ન હોય ત્યારે આ વ્યક્તિ કરી શકે? કોઈ પણ વિલ કરવા માટે વિલ કરનારનો હક જે મિલકતમાં લાગુ પડતો હોય તે પોતાના હક પૂરતું વિલ કરી શકે. એટલે સંયુક્ત મિલકત હોય અને સંયુક્ત મિલકતમાં પોતાના હિસ્સા પૂરતું વિલ કોઈ પણ વ્યક્તિ કરી શકે. સવાલ જ્યારે એ આવે કે જો હિન્દુ કુટુંબ હોય અને HUFની પ્રોપર્ટી હોય, અવિભક્ત કુટુંબની મિલકત હોય, તો કુટુંબના સભ્ય સિવાય, સહમાલિક સિવાય જો કોઈને હક આપ્યો હોય તો એ એવા હકમાં દાખલ પ્રવેશ મેળવી શકતો નથી, એટલે કબજો મેળવી શકતો નથી એવા વિલથી કે એવા લખાણથી કે એવા દસ્તાવેજથી. તો એણે એવી સંયુક્ત મિલકતમાં જો સહમાલિક સિવાય કોઈને જો આવું વિલથી આપ્યું હોય તો એણે પાર્ટીશન માટે સિવિલ સૂટ દાખલ કરી અને એમાં પ્રવેશ મેળવી શકે છે. પણ પોતાના હક પૂરતું વિલ સંયુક્ત કુટુંબની મિલકત હોય તો પણ એ વિલ કરી શકે છે.